દિવસ પહેલા ભુજના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક પરપ્રાંતીય યુવતી મળી આવી જેને લોકસેવા ટ્રસ્ટ દ્વારા તેના ઘરે પરત પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આ યુવતી બે મોટી ઉંમરની મહિલાઓને મળી હતી, જેની જાણ આ મહિલાઓ દ્વારા હેમલ ટ્રાવેલ્સના માલિકને વાત કરાઈ હતી કે આ યુવતી મળી છે જેનો કોઈ ગેરઉપયોગ ન કરે તે માટે તેને સુરક્ષિત સ્થળે રાખવાની વાત કરેલ હતી, જે બાબતે હેમલ ટ્રાવેલ્સના માલિકે લોક કલ્યાણ ટ્રસ્ટના હેમેનભાઈ જણસારીને આ વાતની જાણ કરતા હેમેનભાઈ જણસારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ પરપ્રાંતીય યુવતીને પૂછપરછ કરતા આ યુવતીએ જણાવ્યું હતું કે તે રાજસ્થાનના ઉદયપુરની વતની છે અને તે અઠવાડિયા પહેલા ભુજ આવેલી છે, જેનું અહીંયાના સ્થાનિક યુવક સાથે સંપર્ક થયો હતો અને તે લગ્ન કરવાના ઈરાદે ભુજ આવી પહોંચી હતી, પરંતુ તેને કંઈક અજુગતું લાગતા તે પરત પોતાના ઘરે જવા માટે બસ સ્ટેશનમાં ફરી રહી હતી ત્યારે આ બે બહેનોને મળી અને તેની પાસે પોતાની વ્યથા જણાવી હતી. આ મળેલ યુવતીની જાણ મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181ને કરવામાં આવી હતી. આ યુવતીને તેના ઘેર સુધી પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આજે આ મહિલા છે એ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટી ઉંમરની બહેનોને મળી હતી અને એ બહેનોએ બસ સ્ટેશનના ગેટ ઉપર હોય હેમલ ટ્રાવેલ્સના જે માલિક છે એમને કીધું કે આ એક અજાણી છોકરી મળી છે અને આ છોકરીનો કોઈ દુરુપયોગ ન થાય એટલે એને સુરક્ષિત સ્થળે પુનઃસ્થાપન થાય એ માટે તમે પ્રયત્ન કરો. ત્યારે હેમલ ટ્રાવેલ્સના માલિકે અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને અમારી સંસ્થાએ ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને મહિલાઓ જોડે બધી ચર્ચાઓ કરવામાં આવી. ત્યારે મૂળ એવું લાગે છે કે રાજસ્થાન બાજુની ઉદયપુરની આ દીકરી છે અને છેલ્લા એમ કહે છે કે એક અઠવાડિયાથી હું મારા ઘરેથી અહીંયા આવી છું અને પ્રાથમિક તપાસમાં એવું જણાવે છે કે મને અહીંયાના કોઈ સ્થાનિક છોકરા સાથે સંપર્ક થયેલો છે અને લગ્નના ઈરાદે હું અહીંયા આવી છું અને કોઈ પણ સંજોગે એમને કોઈ વાતમાં અજુગતું લાગ્યું હશે એટલે પોતાના ઘરે પરત જવા માટે એ બસ સ્ટેશન વિસ્તારમાં ફરતી હતી. અમારી સંસ્થા છે એનું ખાસ કરીને પુનઃસ્થાપન થાય અને અત્યારે એમને સુરક્ષિત સ્થળે આપણે એમને શિફ્ટ કરી શકીએ એ માટે અત્યારે અમારી સંસ્થા મહિલા પોલીસ સ્ટેશન અને 181નો સંપર્ક કરી રહી છે અને વહેલી તકે એને પુનઃસ્થાપન થાય એવા આપણે પ્રયાસો કરી રહ્યા છીએ.